गुड मॉर्निंग ऑल ऑफ यू। लास्ट लेक्चर में अपने त्रण प्रकारना ऑपरेटर जोया, एरिथमेटिक ऑपरेटर, असाइनमेंट ऑपरेटर, इंक्रीमेंट ऑपरेटर एंड रिलेशनल ऑपरेटर। आज आप बात करीशू लॉजिकल ऑपरेटर। हवे आज लॉजिकल ऑपरेटर छे ए पण रिलेशनल ऑपरेटर नी जेम कोई पण कंडीशन ने चेक करवा माटे यूज थशे। ओके, बट व्हाट इज द डिफरेंस बिटवीन लॉजिकल ऑपरेटर एंड रिलेशनल ऑपरेटर? तो रिलेशनल ऑपरेटर में आपणे एक ज कंडीशन चेक करी शकीए, बट ज्यारे आपणे एक करता वधारे कंडीशन ने चेक करवी होय त्यारे आपणे कयो ऑपरेटर यूज करीशुं? लॉजिकल ऑपरेटर। ओके, सो लॉजिकल ऑपरेटर विल यूज टू चेक मोर देन वन कंडीशन। सेम रीते जेवी रीते रिलेशनल ऑपरेटर में आपने आउटपुट तरीके जीरो अने वन मळतुं हतुं, विच इज ट्रू ऑर फॉल्स, बराबर। तो लॉजिकल ऑपरेटर पण एज अ रिजल्ट आपने ट्रू अने फॉल्स एटले के जीरो अने वन रिटर्न करशे। ओके, सो लॉजिकल ऑपरेटर विल यूज टू चेक मोर देन वन कंडीशन इन एक्सप्रेशन। ओके, एक्जाम्पल तरीके पहला आपणे रिलेशनल ऑपरेटर लईए। सपोज अहीं हुं लखुं छुं ए ग्रेटर देन बी। ओके, दिस इज ओनली वन कंडीशन, दिस इज अवर वन कंडीशन, कंडीशन वन। नाउ इफ आई वॉन्ट टू चेक अनदर कंडीशन विद इन दिस एक्सप्रेशन, आज एक्सप्रेशन में मारे बीजी कंडीशन चेक करवी होय तो मारे शुं यूज करवू पड़े? लॉजिकल ऑपरेटर। सपोज अहीं हुं लखुं छुं बी इक्वल इक्वल्स टू जीरो। ओके, आ मारी कंडीशन वन थई અને આ થઈ મારી કન્ડિશન ટુ। હવે આ બે વચ્ચે મારે બંનેને એક જ સ્ટેટમેન્ટમાં મારે કમ્બાઈન કરવું હોય ધેન આઈ હેવ ટુ યુઝ લોજિકલ ઓપરેટર। આ બેની વચ્ચે હું શું લખીશ? લોજિકલ ઓપરેટર। સો બેઝિકલી લોજિકલ ઓપરેટર અને રિલેશનલ ઓપરેટર સેમ વસ્તુ કરે છે, ઇટ વિલ ચેક કન્ડિશન, બટ રિલેશનલ ઓપરેટર ખાલી એક જ કન્ડિશન ચેક કરશે, એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવી હોય ત્યારે આપણે લોજિકલ ઓપરેટરનો યુઝ કરીશું। ચાલો જોઈએ કયા કયા લોજિકલ ઓપરેટર અવેલેબલ છે ઇન સીમાં। દેર આર થ્રી ટાઈપ્સ ઓફ લોજિકલ ઓપરેટર અવેલેબલ ઇન સી: લોજિકલ એન્ડ, લોજિકલ ઓર એન્ડ લોજિકલ નોટ। હવે આ જે લોજિકલ એન્ડ અને ઓર જે છે, they are types of binary operator। ઓકે, અને લોજિકલ નોટ છે એ યુનરી ઓપરેટર છે। ઇટ રિક્વાયર્ડ ટુ ઓપરેન્ડ, પણ તો કે લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર રિક્વાયર્ડ ટુ ઓપરેન્ડ, બટ ઇન ધ કેસ ઓફ લોજિકલ નોટ ઇટ રિક્વાયર ઓનલી વન ઓપરેન્ડ, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ યુનરી ઓપરેટર। યુનરી ઓપરેટરમાં લોજિકલ નોટની ડિસ્કશન આપણે પહેલા વિડીયોમાં મેં કરી છે, ઇફ યુ હેવ એની કન્ફ્યુઝન તો પાછો એ વિડીયો રિફર કરો, પાછો એ વિડીયો જોઈ જોજો, બરાબર। હવે આપણે પહેલા જોઈશું લોજિકલ એન્ડ। લોજિકલ એન્ડ આ રીતે લખાશે, બરાબર, એસ ઇટ ઇઝ અ બાઇનરી ઓપરેટ ઓફ લોજિકલ ઓપરેટર, લોજિકલ એન્ડ ઓપરેટર બાઇનરી ઓપરેટર છે એટલે એને બે ઓપરેન્ડની જરૂર પડશે। સપોઝ અહીંયા લખું છું એ એન્ડ બી। ઓકે, બીજી એક વસ્તુ, હવે આ જે ઓપરેન્ડ છે અને આ ઓપરેટર થયું, ઓકે, ધીસ ઇઝ અવર ઓપરેન્ડ્સ। તો લોજિકલ ઓપરેટરમાં ઓપરેન્ડ તરીકે આપણે વેરિયેબલ લઈ શકીએ, કોન્સ્ટન્ટ લઈ શકીએ, અથવા તો કોઈ પણ એરિથમેટિક એક્સપ્રેશન લઈ શકીએ। આ સ્ટેટમેન્ટ છે એ પણ સાચું છે, કેમ કે આપણે એઝ અ વેરિયેબલ આપણે એને ઓપરેન્ડ લીધું છે। ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો રાઇટ, અહીંયા આપણે વેલ્યુ લીધી છે, એન્ડ ધીસ સ્ટેટમેન્ટ, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, કેમ, કેમ કે આપણે ઓપરેન્ડ તરીકે એક્સપ્રેશન લીધું છે। ઓકે, ઓપરેન્ડમાં આપણે વેરિયેબલ લઈ શકીએ, વેલ્યુ લઈ શકીએ, અથવા તો એરિથમેટિક એક્સપ્રેશન લઈ શકાય। ઓકે, હવે આ લોજિકલ એન્ડ કઈ રીતે કામ કરે છે એ જોઈએ, એક્ઝામ્પલ લઈએ। સપોઝ ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ્સ ટુ 10, બી ઇઝ ઇક્વલ્સ ટુ 5, રિઝલ્ટ ઇક્વલ્સ ટુ એ ઇક્વલ ટુ બી
लॉजिकल एंड बी लेस देन ए। ओके, હવે આ એક્સપ્રેશનમાં આપણને કેટલા ઓપરેટર મળે છે પહેલા તો એ જોઈએ। આપણને ત્રણ ઓપરેટર મળે છે, એક ઇક્વાલિટી ઓપરેટર, બીજો છે લોજિકલ એન્ડ ઓપરેટર અને લેસ ધેન ઓપરેટર। હવે આ લોજિકલ ઓપરેટર છે અને આ બે રિલેશનલ ઓપરેટર છે, બરાબર। ઇક્વાલિટી અને લેસ ધેન આર રિલેશનલ ઓપરેટર, તો रिलेशनल ऑपरेटर नी प्रायोरिटी लॉजिकल ऑपरेटर करता हायर हशे। ओके, अहीं आपणे त्रण ऑपरेटर मळे छे, सो वी विल चेक प्रिसिडन्स। प्रिसिडन्स में आपणे शू चेक करीशुं, प्रायोरिटी चेक करीशुं। तो प्रायोरिटी में शू थशे के रिलेशनल ऑपरेटर जे छे एनी प्रायोरिटी लॉजिकल ऑपरेटर करता वधारे छे, एटले रिलेशनल ऑपरेटर आपणे पहेला एक्झिक्यूट करीशुं, बराबर। हवे आमां पण बे वस्तु छे, रिलेशनल ऑपरेटर में पण आपणे बे ऑपरेटर मळे छे, इक्वालिटी ऑपरेटर अने लेस देन ऑपरेटर। हवे रिलेशनल ऑपरेटर में पण इक्वालिटी करता आ जे लेस देन ऑपरेटर छे एनी प्रायोरिटी वधारे रहेशे, एटले पहेला शुं एक्झिक्यूट थशे, आ स्टेटमेंट एक्झिक्यूट थशे। ओके, एज वी नो देट रिलेशनल ऑपरेटर विल गीव झीरो ओर वन, डिपेन्ड्स अपन कंडीशन। रिलेशनल ऑपरेटर आपणने शू रिटर्न करशे, झीरो अथवा वन, આપણે જે કન્ડિશન આપી છે એના એને રિલેટેડ આપણને આઉટપુટ આપશે, બરાબર। સો લેટ ચેક ધી કન્ડિશન, બી લેસ ધેન ફાઈવ, સોરી બી લેસ ધેન એ, બીની વેલ્યુ મારી કેટલી છે ફાઈવ, ફાઈવ ઇઝ લેસ ધેન ટેન, યસ કન્ડિશન ટ્રુ થાય છે। તો ટ્રુ હશે તો આપણને શું રિટર્ન કરશે, ઇટ વિલ રિટર્ન વન, તો આનો જવાબ શું આવશે, વન આવશે। ઓકે, નાવ અગેન આનું પતી ગયું, રિલેશનલ ઓપરેટરમાં ફર્સ્ટ જેની પ્રાયોરિટી હતી આ બેમાં, તો આનું પતી ગયું। ઓકે, હવે આને જોઈએ, તો એ ઇઝ ઇક્વલ્સ ટુ બી, તો એની વેલ્યુ મારી ટેન છે અને બીની વેલ્યુ ફાઈવ છે, સો ટેન ઇક્વલ્સ ટુ ફાઈવ, નો કન્ડિશન ખોટી પડે છે, સો ઇટ વિલ રિટર્ન ફોલ્સ, ફોલ્સને કન્વર્ટ કરશે ઝીરોમાં। સો ફાઇનલી આપણી પાસે એક્સપ્રેશન શું આવ્યું, ઝીરો લોજિકલ એન્ડ અને વન, ધીસ ઇઝ અત્યારે આપણી પાસે આ એક્સપ્રેશન આવ્યું, એમાં ઓપરેન્ડમાં આપણી પાસે શું છે, ઝીરો છે અને વન છે, અને વચ્ચે શું છે, લોજિકલ એન્ડ। હવે લોજિકલ એન્ડમાં શું થશે, બેમાંથી કોઈ પણ ઓપરેન્ડ જો ઝીરો હશે ધેન ઇટ વિલ રિટર્ન ઝીરો। ઓકે, ઇટ વિલ રિટર્ન વન વેન બોથ ઓપરેન્ડ હેઝ વેલ્યુ વન, ક્લિયર। એનો મતલબ શું થયો, ફર્સ્ટમાં જો એને ઝીરો મળે, ટેબલ આપણે જોઈએ લોજિકલ એન્ડનું, કે લોજિકલ એન્ડમાં શું થશે કે બંને ઓપરેન્ડમાંથી એક ઓપરેન્ડ જો ઝીરો હોય તો એનો આઉટપુટ શું મળશે, ઝીરો મળશે, ઝીરો ઝીરો વન ઝીરો વન ઝીરો ઝીરો વન વન વન। ઓકે, ધીસ ઇઝ ધ લોજિકલ એન્ડ, એનું પ્રૂફ ટેબલ છે। પ્રૂફ ટેબલ એટલે જ્યારે આ બે વેલ્યુ હશે તો આઉટપુટ શું આવશે, ઝીરો ઝીરો હોય તો ઝીરો આવે, ઝીરો વન હોય, બેમાંથી એક પણ જો ટ્રુ હોય તો પણ ઝીરો આવે। એ ક્યારે ટ્રુ રિટર્ન કરશે, જ્યારે બંને ઓપરેન્ડ વન હોય ત્યારે, વન એટલે બંને કન્ડિશન સાચી હોય ત્યારે એ વન રિટર્ન કરશે। ઓકે, ક્લિયર, દેટ ઇઝ અવર લોજિકલ એન્ડ ઓપરેટર। બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે સપોઝ લોજિકલ એન્ડ માટે જ્યારે પણ એને ફર્સ્ટ ઝીરો મળે, ફર્સ્ટ કન્ડિશનમાં ફર્સ્ટ ઓપરેન્ડ એને ઝીરો મળે, ઇટ વિલ નોટ ગો વિથ સેકન્ડ ઓપરેન્ડ ઓર સેકન્ડ એક્સપ્રેશન। જેવું એને પહેલાં ઝીરો મળી જાય એટલે ડાયરેક્ટ રિઝલ્ટ ઝીરો જ આપી દે, કેમ કે એક ઝીરો ઇનફ છે ઝીરો આપવા માટે લોજિકલ એન્ડમાં, ક્લિયર। વેન એવર ઇટ વિલ ગેટ ફર્સ્ટ ઓપરેન્ડ એઝ અ ઝીરો, ઇટ વિલ નોટ ચેક સેકન્ડ એક્સપ્રેશન, ઓર વી કેન સે ઇટ વિલ નોટ ચેક સેકન્ડ કન્ડિશન, ક્લિયર। સપોઝ આપણે અહીંયા થોડું ચેન્જ કરીએ, બી ગ્રેટર ધેન એ, ફાઈવ ગ્રેટર ધેન ટેન, નો ઝીરો આવે, બરાબર। એ નોટ ઇક્વલ્સ ટુ બી, યસ બીકોઝ ટેન ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ફાઈવ, તો વન આવે આપણી પાસે। હવે
એક્સપ્રેશન આ છે ઓકે વચ્ચે લોજિકલ એન્ડ છે હવે પહેલો ઓપરેન્ડ એને 1 મળે છે વેન લોજિકલ એન્ડ ગેટ ફર્સ્ટ એક્સપ્રેશન એઝ અ ટ્રુ ઇટ વિલ ગો ટુ સેકન્ડ એક્સપ્રેશન સેકન્ડ કન્ડિશનમાં જશે ઓકે તો શું થશે 1 થયું મારું એટલે સેકન્ડ ચેક કરશે સેકન્ડમાં મને મળે છે 0 સો આઉટપુટ વિલ બી 0 વાય બીકોઝ આમાં બંને 1 નથી ઓકે ઇફ બોથ ઓપરેન્ડ વિલ બી 1 ધેન અવર આઉટપુટ વિલ બી 1 ક્લિયર દિસ ઇઝ અવર લોજિકલ એન્ડ ઓપરેટર ઓકે નેક્સ્ટ જોઈશું લોજિકલ ઓર ઓપરેટર લોજિકલ ઓર ને આ રીતે આપણે લખી શકીએ લોજિકલ ઓર શું કરશે બે ઓપરેન્ડ અથવા તો બે કન્ડિશન હવે બે કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશનમાં 1 હોય એટલે એક કન્ડિશન ટ્રુ હશે તો એ 1 રિટર્ન કરશે એનો મતલબ શું થયો કશેથી પણ એને ટ્રુ મળવું જોઈએ ઇટ વિલ રિટર્ન 1 ઓકે એક્ઝામ્પલ સાથે જોઈએ લોજિકલ ઓર જુઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ 10 લીધું છે બી ઇઝ ઇક્વલ્સ ટુ 5 લીધું છે ઓકે સેમ એક્સપ્રેશન છે આમાં આપણને 3 ઓપરેટર મળશે ગ્રેટર દેન લોજિકલ ઓર અને ઇક્વાલિટી ઓપરેટર હવે ઇક્વાલિટી કરતા આની પ્રાયોરિટી વધારે છે એટલે પહેલાં હું આ એક્ઝિક્યુટ કરીશ બરાબર તો 10 ઇઝ ગ્રેટર દેન 5 યસ તો આનો જવાબ શું આવશે 1 આવશે બી ઇક્વલ ઇક્વલ્સ ટુ 4 તો 5 બીની વેલ્યુ આપણે શું લીધી છે 5 તો 5 ઇક્વલ ઇક્વલ્સ ટુ 4 નો કન્ડિશન રોંગ થાય છે તો ઇટ વિલ રિટર્ન 0 તો આપણી પાસે લાસ્ટ એક્સપ્રેશનમાં શું આવ્યું 1 લોજિકલ ઓર અને 0 હવે લોજિકલ ઓરમાં મેં કહ્યું એ પ્રમાણે એને એક વેલ્યુ ટ્રુ મળશે એક વેલ્યુ 1 મળશે તો એ શું આઉટપુટ આપશે 1 ઓકે કોઈ પણ જેટલા પણ ઓપરેન્ડ હોય એમાંથી એક કોઈ પણ એક ઓપરેન્ડની વેલ્યુ જો 1 હોય ધેન ઇટ વિલ રિટર્ન 1 એનું ટ્રુથ ટેબલ જોઈએ 0 0 0 0 1 1 1 0 1 1 1 1 this is the table of logical OR okay તમે જોશો અહીંયા તો જ્યારે પણ એક વેલ્યુ 1 હોય છે 2 હોય એ કોઈ પણ ઓપરેન્ડમાં 1 એને મળે તો એ આઉટપુટ શું આપી દે છે 1 આપે છે તો ઇન ધ કેસ ઓફ OR ઓપરેટર જ્યારે પણ એને ફર્સ્ટ કન્ડિશનમાં જો ટ્રુ મળી જાય ઇટ વિલ નોટ ચેક સેકન્ડ કન્ડિશન ડાયરેક્ટલી ઇટ વિલ ગીવ ફર્સ્ટ સોરી ડાયરેક્ટલી ઇટ વિલ ગીવ આઉટપુટ 1 ઓકે પહેલી જ કન્ડિશનમાં જો એને ટ્રુ મળી જાય તો એ સેકન્ડ કન્ડિશન ચેક કરવા નથી જોતું લોજિકલ એન્ડમાં શું થતું હતું પહેલાં એને 0 મળે તો એ સેકન્ડ કન્ડિશન ચેક કરવા નહીં જાય ઓકે ઇટ વિલ ગીવ આઉટપુટ 0 અને લોજિકલ ઓરમાં શું છે પહેલાં એને 1 મળે તો એ સેકન્ડ ચેક ના કરે ઇટ વિલ આઉટપુટ 1 ઓકે બટ ઇફ લોજિકલ ઓરમાં મને આ કન્ડિશન મળી સપોઝ પહેલાં 0 મળ્યો અને પછી મને 1 મળે તો જો એને પહેલાં 0 મળશે તો ઇટ વિલ ગો વિથ સેકન્ડ કન્ડિશન બીજી કન્ડિશન એ ચેક કરશે બીકોઝ 1 આવવાની શું કહેવાય પ્રોબેબિલિટી છે કદાચ બીજી કન્ડિશન 1 હોય તો એનો જવાબ 1 આવી શકે ક્લિયર લોજિકલ ઓરમાં શું પહેલાં 1 મળે તો સેકન્ડ ચેક ના કરે અને લોજિકલ એન્ડમાં શું પહેલાં 0 મળે તો સેકન્ડ કન્ડિશન નહીં ચેક કરે ઓકે ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લોજિકલ ઓર ઇન ડિટેલમાં આપણે જોઈએ સપોઝ બે વેલ્યુ લીધી એઝ અ ઓપરેન્ડ 3 અને 5 અને યુઝ કર્યો છે લોજિકલ એન્ડ ઓપરેટર અહીંયા તમને 0 સિવાય કોઈ પણ વેલ્યુ આપવામાં આવે તો એને 1 ગણવાની ઓકે સપોઝ 3 છે વિચ ઇઝ અધર દેન 0 0 નથી એટલે આની રિટર્ન શું થશે 1 રિટર્ન થશે તેવી જ રીતે 5 વિચ ઇઝ ઓલ્સો નોટ 0 જે વેલ્યુ 0 નહીં હોય એ બધી જ વેલ્યુને આપણે 1 કન્સિડર કરવાનું સો અહીંયા 1 આવશે સો આઉટપુટ વિલ બી 1
सपोज અહીંયા હું 0 લઉં છું ઓકે સો આપણને શું થશે 3 લોજિકલ એન્ડ 0 એક 0 મળી ગયો ધીસ ઇઝ 1 ઓકે સેકન્ડ કન્ડિશન ચેક કરશે સેકન્ડ કન્ડિશન શું છે મારી 0 છે 1 લોજિકલ એન્ડ 0 ઇટ વિલ આઉટપુટ 0 સપોઝ તમે અહીંયા ઓર લો તો શું થશે પહેલા જ ઓપરેન્ડ માં એને 1 મળી જશે 3 છે એનું 1 થાય બરાબર ઓર આ 0 પહેલા જ ઓપરેન્ડ માં એને 1 મળી જશે તો એ શું કરશે સેકન્ડ કન્સિડર કરશે જ નહીં સેકન્ડ માં નહીં જાય ડાયરેક્ટ આઉટપુટ શું કરશે 1 ઓકે ક્લિયર સપોઝ હું અહીંયા લખું છું 0 છે એટલે 0 થાય લોજિકલ એન્ડ અહીંયા 5 છે જે 0 સિવાયની વેલ્યુ છે એટલે એનું 1 થશે બટ વી આર યુઝિંગ લોજિકલ એન્ડ બરાબર તો પહેલા કન્ડિશન પહેલો ઓપરેન્ડ ચેક કરે છે પહેલો ઓપરેન્ડ એને શું મળ્યો 0 પહેલું જ વસ્તુ એને 0 મળે એટલે સેકન્ડમાં નહીં જાય અને ડાયરેક્ટ આઉટપુટ શું આપશે આપણને 0 ધીસ ઇઝ લોજિકલ એન્ડ ઓકે હવે જોઈએ લોજિકલ નોટ લોજિકલ નોટને આપણે આ રીતે લખી શકાય હવે આ જે લોજિકલ નોટ જે છે એ શું કરશે જે તમારી વેલ્યુ છે એને નેગેશન કરશે નેગેશનનો મતલબ શું 0 હશે તો 1 કરશે અને 1 હશે તો 0 કરશે હવે એનું એક એક્ઝામ્પલ લઈએ સપોઝ લોજિકલ નોટ અને 5 ઓકે એઝ ઇટ ઇઝ અ યુનરી ઓપરેટર છે આ એક જ ઓપરેન્ડ જોઈશે અહીંયા આપણને એક જ ઓપરેન્ડ છે આપણી પાસે બરાબર હવે જે 5 જે છે એ 0 પર સિવાયની વેલ્યુ છે ઇટ ઇઝ રેધર ધેન 0 સો વી વિલ કન્સિડર એઝ અ 1 એટલે આનું શું થશે નોટ 1 ઓકે આપણે અહીં આઉટપુટ આપણને 1 મળે છે બટ વી યુઝ લોજિકલ નોટ કે 1 નું એ શું કરશે 0 કરશે ક્લિયર એટલે 1 જે છે તો એનું 0 કરશે એટલે આપણને આઉટપુટ શું મળે 0 સપોઝ હું અહીંયા લખું છું લોજિકલ નોટ અને 0 વોટ વિલ બી ધ આઉટપુટ ઓફ ધીસ એક્સપ્રેશન ઇટ વિલ 1 કેમ કે 0 છે એનું નેગેશન એટલે એનું રિવર્સ કરશે એને ટોગલ કરશે તો 0 નું 1 કરશે ઓકે સો લોજિકલ નોટ વિલ રિટર્ન નેગેશન વેલ્યુ ઓફ ધી ઓપરેન્ડ ટ્રુ ટુ ફોલ્સ એન્ડ ફોલ્સ ટુ ટ્રુ 0 ટુ 1 એન્ડ 1 ટુ 0 ઓકે હવે આ લોજિકલ ઓપરેટરના ડિટેલમાં એક્ઝામ્પલ જોઈએ એ ઇઝ ઇક્વલ્સ ટુ 5 બી ઇઝ ઇક્વલ્સ ટુ 6 અને રિઝલ્ટ આ 3 વેરિયેબલ લીધા છે રિઝલ્ટ ઇક્વલ્સ ટુ એ લેસ ધેન બી લોજિકલ એન્ડ પ્રિન્ટ એફ સુરત ઓકે વી કેન રાઇટ ધીસ એક્સપ્રેશન વિથ ધીસ ઓપરેટર ઓકે તમે કોઈ પણ લોજિકલ ઓપરેટર અને રિલેશનલ ઓપરેટર સાથે પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ યુઝ કરી શકો બરાબર નાઉ ચેક પહેલાં તો જોઈએ કે બે ઓપરેટર છે મારી પાસે લેસ ધેન અને લોજિકલ એન્ડ આના કરતાં આની પ્રાયોરિટી વધારે છે લેસ ધેનની પ્રાયોરિટી લોજિકલ એન્ડ કરતાં વધારે છે બરાબર મલ્ટિપલ ઓપરેટર મળે એટલે આપણે પ્રિસિડન્સ ચેક કરીએ પ્રિસિડન્સ ચેક કરીએ તો શું જોવા મળ્યું કે લેસ ધેન પહેલાં એક્ઝિક્યુટ થશે કેમ કે એની પ્રાયોરિટી વધારે છે તો 4 લેસ ધેન 6 કન્ડિશન સાચી પડે છે યસ વાય બીકોઝ 4 લેસ ધેન 6 4 6 કરતાં નાના છે સો ઇટ વિલ રિટર્ન 1 ઓકે એન્ડ પ્રિન્ટેફ સુરત સો ઇટ ઇઝ રેધર ધેન 0 સુરત તમે પ્રિન્ટ કરાવો છો બરાબર એની વેલ્યુ 0 કરતાં કંઈક અલગ હશે એનું એડ્રેસ હશે વોટ એવર બટ ઇટ વિલ નોટ બી 0 તો 0 કરતાં કોઈ બીજી વેલ્યુ હોય તો પણ આપણે એને શું કન્સિડર કરીએ છીએ 1 ઓકે સો 1 લોજિકલ એન્ડ 1 બંને ઓપરેન્ડ 1 છે સો અવર આઉટપુટ વિલ બી વોટ બંને ઓપરેન્ડમાં 1 મળે છે તો આપણને આઉટપુટ શું મળશે આ પ્રિન્ટ તો થશે જ પ્રિન્ટ એફ સુરત બરાબર અને આ રિઝલ્ટમાં શું રિટર્ન થશે 1 રિટર્ન થાય છે એટલે લાસ્ટમાં 1 સો આઉટપુટ ઓફ ધીસ સ્ટેટમેન્ટ વિલ બી સુરત 1 ક્લિયર આ સ્ટેટમેન્ટને થોડું મોડિફિકેશન કરીને જોઈએ ઓકે
पहला यहां लेस देन हतो एनी जगह मैं ग्रेटर देन करू ए ग्रेटर देन बी लॉजिकल एंड प्रिंट एफ सूरत लॉजिकल और प्रिंट एफ इंडिया ओके वी हैव 1, 2 and 3 थ्री ऑपरेटर विथ असाइनमेंट ऑपरेटर क्लियर सो मल्टीपल ऑपरेटर चेक प्रिसिडेंस प्रिसिडेंस कोनो વધારે આવશે ઓકે ગ્રેટર ધેન ચેક ધ કન્ડિશન 4 ગ્રેટર ધેન 6 નો સો 0 આ જે એક્સપ્રેશન છે એનો રિઝલ્ટ શું આવશે 0 એન્ડ હવે પ્રિન્ટેક સુરત વિચ ઇઝ રેધર ધેન 0 0 કરતા અલગ છે બરાબર એટલે હું શું લખીશ અહીંયા 1 0 નથી તો 1 ઓર प्रिंट एफ इंडिया इट विल ऑल्सो रिटर्न 1 वाई बिकॉज इट इज नॉट 0 सो वी विल टेक वेल्यू 1 ओके ज्या तमने 0 ना मळे त्या तमे एने 1 लई शको बराबर सो अवर एक्सप्रेशन विल बी लाइक दिस 0 एंड पर्सन सॉरी लॉजिकल एंड 1 एंड लॉजिकल ऑन ओके हवे आपणी पासे बे ऑपरेटर छे सेम कैटेगरी ना लॉजिकल कैटेगरी में आमा पण कोनी प्रायोरिटी वधारे रहेशे आ बेना प्रायोरिटी कोनी वधारे रहेशे लॉजिकल एंड नी ओके तो शू करशे पहला 0 एने मळी गयो सो इट विल नॉट चेक दिस डायरेक्ट शू रिजल्ट आपी देशे 0 0 लॉजिकल ऑर एंड 1 ओके लॉजिकल ऑर छे એટલે 0 મળ્યો બરાબર तो ये सेकंड कंडीशन चेक कर से सेकंड कंडीशन मारी 1 छे लॉजिकल एंड लॉजिकल और मा શું થાય કોઈ પણ એક ઓપરેન્ડ 1 હોવો જોઈએ આઈ હેવ 1 ઓકે સો આઉટપુટ આવશે 1 અને પછી પ્રિન્ટ એફ ઇન્ડિયા આ શું છે આપણે 0 અને 1 ઓર ઓપરેટર છે લોજિકલ ઓર કોઈ પણ એક ઓપરેન્ડ 1 હોવો જોઈએ મારો એક ઓપરેન્ડ 1 છે ઓકે તો આનો આઉટપુટ 1 આવશે બટ એ પહેલા પ્રિન્ટ એફ ઇન્ડિયા થશે ઇન્ડિયા પ્રિન્ટ થશે અને પછી 1 પ્રિન્ટ થશે ક્લિયર કેમ કે આગળના જે સ્ટેટમેન્ટ છે એમાં તો 0 મળી જાય છે એટલે એ કોઈ વસ્તુ પ્રિન્ટ નહીં થાય સુરત પ્રિન્ટ નહીં થશે કેમ કે એન્ડ ઓપરેટર યુઝ કર્યો છે એટલે સેકન્ડ કન્ડિશનમાં તો જવાનું જ નથી સેકન્ડમાં બટ ઇન ધ કેસ ઓફ ધીસ બરાબર આમાં આપણે શું કરીએ છીએ આપણને અહીંયા ઓર ઓપરેટર યુઝ કર્યો છે એટલે ઇટ વિલ ચેક ફોર ધી સેકન્ડ સ્ટેટમેન્ટ ઓલ્સો ઓકે તો પહેલા એ ચેક કરવા જશે તો શું મળે છે ને પ્રિન્ટ એફ મળે છે એટલે પહેલા ઇન્ડિયા પ્રિન્ટ થશે અને રિઝલ્ટમાં આપણે જે વેલ્યુ રિટર્ન થાય છે 1 એ 1 પ્રિન્ટ થશે ક્લિયર આ હતું લોજિકલ એન્ડ અને લોજિકલ ઓરનું એક્ઝામ્પલ હવે આને આપણે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર સાથે જોઈએ A is equals to 10, B is equals to 5, result, બરાબર કમ્પાઈલર જ્યારે એને ફર્સ્ટ સ્ટેટમેન્ટ મળશે તો મેમરીમાં 3 બ્લોક્સ બનાવી દેશે A, B અને રિઝલ્ટના બરાબર A અને B માં જે વેલ્યુ અસાઇન કરી છે એ આવી જશે 10 અને 5 ઓકે નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું છે A greater than B સો 10 is greater than 5 યસ કન્ડિશન સાચી પડે છે ઓકે નાઉ वी हैव इंक्रीमेंट ऑपरेटर हियर पोस्ट इंक्रीमेंट ऑपरेटर है बराबर पोस्ट इंक्रीमेंट ऑपरेटर शू थे शू के वर्क करे तो कि ओरिजिनल वेल्यू हे तो यूज कर आफ्टर मूविंग सैकेंड स्टेटमेंट बराबर जयरे सैकेंड लाइन पर जैसे तरह ये वेल्यू इंक्रीमेंट थे ओके एट आप क्यों यूज करवा है 10 ज यूज करवा ख्याल आए केम के पोस्ट इंक्रीमेंट है ओके इट इज 10 આપણે અહીંયા આપણો એક્સપ્રેશન કઈ આવું થાય 1 એન્ડ 10 10 છે 10 એ 0 કરતા 0 સિવાયની વેલ્યુ છે સો ઇટ વિલ કન્સિડર એઝ અ 1 ઓકે તો 1 એન્ડ 1 શું આવશે આપણો આઉટપુટ 1 આવશે ક્લિયર એટલે આપણને પ્રિન્ટ એફ પર્સન્ટેજ ડી રિઝલ્ટમાં શું મળશે 1 એસ ઇટ ઇઝ અ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ઓકે જ્યારે આ સેકન્ડ સ્ટેટમેન્ટ પર જશે તો એની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરીશું તો શું થશે એની વેલ્યુ 11 ક્લિયર તો આનું આઉટપુટ શું આવશે 11 મોડિફિકેશન કરીને જોઈએ સપોઝ આગળના એક્ઝામ્પલમાં મેં એ ગ્રેટર ધેન બી લીધું હતું અહીંયા એ લેસ ધેન બી લઉં છું
બરાબર મલ્ટીપલ ઓપરેટર છે વી વિલ ચેક પ્રિસિડન્સ પ્રિસિડન્સ માં આપણને શું મળશે આની પ્રાયોરિટી હાઈ છે ઓકે તો પહેલા એ એક્ઝિક્યુટ કરીએ a less than b 10 is less than 5 નો કન્ડિશન વિલ બી 0 બાજુમાં છે આપણે એન્ડ ઓપરેટર અને a ની વેલ્યુ મારી 10 છે એઝ ઇટ ઇઝ અ પોસ્ટ ફિક્સ આપણે શું કરશું ઓરિજિનલ વેલ્યુ જ યુઝ કરીશું બટ આપણને લોજિકલ એન્ડમાં શું મળી ગયું પહેલાં 0 મળી ગયું એટલે શું થશે એ સેકન્ડ કન્ડિશનમાં જશે જ નહીં સેકન્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે જ નહીં સો એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ નહીં થાય કેમ કેમ કે એને પહેલાં 0 મળી ગયું અને આપણે શું યુઝ કરીએ છીએ લોજિકલ એન્ડ બરાબર તો શું થશે 0 મળી ગયો લોજિકલ એન્ડ છે તો રિટર્ન શું થશે 0 રિઝલ્ટમાં 0 મળશે બરાબર અને એની વેલ્યુ આપણી શું થશે 10 જ રહેશે કેમ કેમ કે સેકન્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું જ નથી એને પહેલાં 0 મળી ગયો ઓકે હવે આની અંદર તમે લોજિકલ ઓર ઉપયોગ કરો સપોઝ તો શું થશે સેમ કન્ડિશન છે એ લેસ ધેન બી 10 ઇઝ નોટ લેસ ધેન 5 તો 0 થયું બરાબર લોજિકલ ઓર હવે એને 0 મળે છે બરાબર 1 નથી મળતો 1 મળે તો એ બીજી વાર ના જાય બટ ઇન ધ કેસ ઓફ 0 લોજિકલ ઓર વિલ ગો વિથ સેકન્ડ સ્ટેટમેન્ટ સેકન્ડ સ્ટેટમેન્ટમાં મારી એની વેલ્યુ શું છે મારી 10 છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલું અત્યારે ઇન્ક્રીમેન્ટ નહીં કરું બરાબર 0 ઓર 10 10 0 અને 10 છે ઇટ ઇઝ રેધર ધેન 0 સો ઇટ વિલ કન્સિડર 1 એટલે 0 લોજિકલ ઓર 1 તો આનું આઉટપુટ શું આવશે 1 આવશે ઓકે સો રિઝલ્ટ વિલ બી 1 નેક્સ્ટ સ્ટેટમેન્ટ પર જાય છે આ એક્ઝિક્યુટ થયું કેમ કે લોજિકલ ઓર હતું એટલે એ પ્લસ પ્લસ થશે એની વેલ્યુ મારી શું થઈ જાય 11 થઈ જાય બરાબર અને બી ની વેલ્યુ છે 5 એટલે 5 હશે એટલે અહીંયા આઉટપુટ આપણને 1 મળશે ક્લિયર એટલે જ્યારે પણ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર સાથે હોય અને પહેલી કન્ડિશનમાં જો એને 0 અથવા 1 મળે ડિપેન્ડ્સ અપોન ધેટ આઉટપુટ સેકન્ડ સ્ટેટમેન્ટ વિલ બી એક્ઝિક્યુટેડ ઓકે આ હતા લોજિકલ ઓપરેટર ઇન સી ઓકે ઇફ યુ હેવ એની ડાઉટ ઇન લોજિકલ ઓપરેટર ધેન પ્લીઝ કોમેન્ટ ઇન કોમેન્ટ સેક્શન થેન્ક યુ